પ્રધાનમંત્રી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે નવા વર્ષના તમને બધાને હેપી ન્યુ યર આજે આપણે ધોરણ ચાર ગણિતના વિષયમાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ શરૂ કરીશું આપણા દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ પ્રકરણ આઠ ગાડુઓને પૈડાશી શરૂ થાય છે તો તમે બધા તમારા પાઠ્યપુસ્તકમાં પુસ્તકમાં પેજ નંબર એક્યાસી એમાં પ્રકરણ આઠ ગાડુઓને પૈડા બધા ખોલીને તૈયાર રાખશે આપણો દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ પ્રકરણ થી શરૂ થાય છે પ્રકરણ નું નામ છે ગાડુઓને પૈડા હવે જુઓબાળ મિત્રો દરેક વસ્તુના પૈડા ગોળ હોય છે આ ગોળને આપણે વર્તુળ કહીશું આ વર્તુળ આપણે બંગડી સિક્કા પેન્સિલ પરિકર વગેરેની મદદથી દોરી શકીએ જ્યાં વર્તુળ છે તે આપણે બંગડી થી દોરી શકીએ સિક્કાથી દોરી શકીએ પેન્સિલથી દોરી શકીએ અને પરિકરથી દોરી શકીએ હવે જુઓ મિત્રો આ વર્તુળ કોને કહેવાય તો સમજો અને યાદ રાખો તો જુઓ બાળ મિત્રો આ વર્તુળ છે તે નોટબુક પરનો એક પેજ હોય કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુ થી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે આવું જે બિંદુ નિશ્ચિત હોય તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય છે તો જુઓ ફરીથી બોલું છું કે વર્તુળ તો વર્તુળ કોને કહેવાય તો નોટબુક પરના એક પેજ પરના કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે ત્યારબાદ ત્રિજ્યા તો આ ત્રિજ્યા છે તે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે તો જુઓ આ પ્રકરણમાં આપણે વર્તુળ દોરીએ તેમાં તેની ત્રિજ્યા અને વ્યાસ આપણે શોધવાના છે તો જુઓ આ ત્રિજ્યા છે તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય આ છે તે વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય એટલે આ અંત્ય બિંદુ અહી વર્તુળ પર છે તેવા ત્રિજ્યા અહી છે આ છે કે એક બિંદુ તે વર્તુળના કેન્દ્ર ઉપર છે અને બીજું છે તે વર્તુળ ઉપર છે આને તેની ત્રિજ્યા કહેવાય છે ત્યારબાદ વ્યાસ કોને કહેવાય તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે ફરીથી બોલું છું કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય એટલે આ કેન્દ્ર છે અને તેમાંથી પસાર થતો હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે આ સીધી લીટી છે તેને રેખાખંડ કહેવાય તો આ વર્તુળનું કેન્દ્ર છે આ કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ

વ્યાસ કહે છે તો જુઓ બાળ મિત્રો આવી રીતે આપણે જોઈએ તો જુઓ એમાં પેલું છે કે આમ એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે આ એક વર્તુળ હોય તેમાંથી અસંખ્ય ત્રિજ્યાઓ મળી શકે પછી બીજું છે એક જ વર્તુળની બધી જ ત્રિજિયાઓના માપ સરખા હોય છે જેટલી ત્રિજ્યા હોય તેના માપ સરખા હોય છે ત્રીજું છે એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે આ એક વર્તુળ હોય તેમાં અસંખ્ય વ્યાસ મળી શકે છે ચોથું છે એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ સરખા હોય છે એટલે કે જેટલા વ્યાસ હોય હોય તે બધાના માપ સરખા છે પછી પાંચમું છે વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે આ વર્તુળનો વ્યાસ હોય આ વ્યાસ છે તે તેના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને છઠ્ઠું છે એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે આ એક કેન્દ્ર હોય ને એમાંથી અસંખ્ય વર્તુળો મળી શકે છે હવે જુઓ આ જે સાધન છે તે પરિકરનું સાધન છે આ બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબનું સાધન તમારા કંપાસ બોક્સમાં હશે આ સાધન ને પરિકર કહે છે આ જે સાધન છે આ સાધનને પરિકર કહેવાય છે આ જે પરિકર છે તેમાં અહી સ્ક્રુ ફિટ કરેલો હોય છે આ સ્ક્રુ જે હોય તેને ઢીલો કરી અને અહીં પેન્સિલ ફિટ કરવામાં આવે છે અને આ જે ઓણીવાળો ભાગ છે તે વર્તુળના કેન્દ્ર ઉપર મૂકી અને વર્તુળ દોરવામાં આવે છે આ જે છે સાધન તેને પરિકર કહેવામાં આવે છે આ પરિકરમાં તમારે અહીં જે છે તેનો બોલ ઢીલો કરી અને પેન્સિલ કરવાની હોય છે અને આ અણી વાળો ભાગ છે તે વર્તુળના કેન્દ્ર ઉપર મૂકીને વર્તુળ દોરવાનું હોય છે હવે મિત્રો પરિકરના એક પાંખ્યામાં પેન્સિલ એવી રીતે ગોઠવો કે જેથી પેન્સિલની અણી અને પરિકરની અણી લગભગ સરખી રહે જુઓ બાળ મિત્રો આ પરિકર છે આ પરિકરમાં એવી રીતે પેન્સિલ ગોઠવવાની છે કે આ પરિકરની અણી અને આ પેન્સિલની અણી લગભગ સરખી રહે ઈ બંને સાથે સાથે રહે તે રીતે પેન્સિલ આ પરિકરમાં ફિટ કરવાની છે આ સ્ક્રૂ ફિટ કરી અને પેન્સિલ આવી રીતે આ પરિકરના અણી સુધી ફિટ કરી દેવાની છે પછી જુઓ બાળ મિત્રો પરિકરનો અણી વાળો ભાગ આકૃતિમાં બતાવ્યા મુજબ માપપટ્ટી પર જીરો આંક પર ગોઠવો હવે જુઓ અહીં આ ચિત્ર આપેલું છે કે આ માપટ્ટી છે તેમાં જે પરિકરનો અણીવાળો ભાગ છે તે અહીં શૂન્ય પર મૂકવાનો છે અને પેન્સિલની નો ભાગ જેટલા આપણે સેમીનું વર્તુળ દોરવું હોય ત્યાં સુધી લંબાવવાનો છે આપણે ત્રણ સેમીનું વર્તુળ દોરીએ તો આ અણીવાળો ભાગ છે તે અહીં જીરો ઉપર અને પરિકરનો અણીવાળો ભાગ છે તે અહીં ત્રણ સેમી સુધી લંબાવેલો છે વર્તુળ જેવડું દોરવું હોય તેવડી તેટલી પેન્સિલ લંબાવી અને માપપટ્ટીમાં લંબાઈ માપી લેવાની તો જુઓ બાલ મિત્રો આપણે આજે પરિકરનો નો અણીવાળો ભાગ છે એ આકૃતિમાં માપપટ્ટી પર પર કે શૂન્ય ગોઠવી દીધો પરિકર પોળું કરી પેન્સિલની અણીને માપપટ્ટી પર ત્રણ અંક છે ત્યાં સુધી લંબાવો એટલે આપણે ત્રણ અંક સુધી લંબાવ્યું તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આ પરિકર છે તેને અહીં શૂન્ય થી શરૂ કરી અને ત્રણ અંક સુધી લંબાવી દીધું છે પછી કાગળ પર એક ટપકું પાડો હવે પરિકરનો અણીવાળો ભાગ કાગળના ટપકા પર રાખી પરિકરને ગોળ ફેરવી વર્તુળ દોરો ટપકુ એ વર્તુળનું કેન્દ્ર છે તો જુઓ મિત્રો અહીં ચિત્રમાં બતાવેલું છે કે આ જે ગોળ છે તો અહીં આ ટપકુ છે તે વર્તુળનું કેન્દ્ર છે આ વર્તુળનું કેન્દ્ર છે તેમાં આપણે આ જે અણીવાળો ભાગ છે આ પરિકરનો અણીવાળો ભાગ હોય તે આપણે અહીં કેન્દ્રમાં રાખવાનો છે અણીવાળો ભાગ રાખી અને ત્રણ સેમી નું વર્તુળ દોરવું હોય તો આ રીતે આપણે ગોળમાં આ પેન્સિલને જે ભાગ છે તે આવી રીતે પોળો કરી અને પછી ગોળ દોરી નાખવાનું છે પરિકરનો અણીવાળો છે અને પેન્સિલથી આપણે જે માપનું વર્તુળ દોરવું હોય તે આપણે દોરી લેવાનું છે તો જુઓ અહીં આ પરિકરથી આપણે આ જે અણીવાળો ભાગ છે તે અહીં આપણે કેન્દ્રમાં મૂકીશું અને પેન્સિલથી પછી આપણે જે માપનું વર્તુળ દોરવું હોય તે આપણે દોરી લેશું તો જુઓ અહીં આપણને આ ચિત્રમાં બતાવેલું છે કે આ વર્તુળનો નો અણીવાળો ભાગ જીરો પર છે અને પેન્સિલનો ભાગ અહીં ત્રણ ઉપર છે તો આપણે ત્રણ સેમીનું વર્તુળ દોરેલું છે તો જુઓ આ જે છે તે વર્તુળનું કેન્દ્ર છે આ જે વચ્ચે ટપકું હોય તે વર્તુળનું કેન્દ્ર કહેવાય હવે જુઓભાર મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એક્યાશી તેમાં આ રીતે જુદા જુદા ચિત્ર બતાવેલા છે આ ટ્રેક્ટર છે તેનું અહીં પૈડું બતાવેલું છે અહીં આ બસના પૈડા બતાવેલા છે અહીં સાઇકલનું પૈડું બતાવેલું છે તેવી જ રીતે અહીં જે હાથલારી હોય તેનું પૈડું બતાવેલું છે એટલે કે રેકડી ત્યારબાદ અહીં આ મોટું પૈડું બતાવેલું છે અને છોકરાઓ આશ્ચર્યથી તે પડ્યું જુએ છે અને કે છે અરે જુઓ આ પડ્યું કેટલું મોટું છે મેં ક્યારે આવું પડ્યું જોયું નથી બાળકો અંદરો અંદર વાતો કરે છે કે મેં આવડું મોટું પડ્યું ક્યારે જોયેલું નથી હવે જુઓ બાળ મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર બ્યાસી માં લખેલું છે ગોળ બંગડી તમે ક્યારે બંગડીની દુકાને ગયા છો તો મોટા ભાગના બાળકો બંગડીની દુકાને તો ગયા જ હોય તો અહી લખીશું આપણે હા અહી છે કાચની બંગડીઓ અહી છે છે હું આ બંગડીઓ પહેરી શકતી નથી આ ખૂબ જ નાની છે આ જે છોકરી છે તેના હાથમાં બંગડી છે તે ખૂબ નાની છે અહી જુઓ ત્રણ આ લીલી લાલ ડ્યા જામલી ત્રણ કલર ની બંગડી બતાડેલી છે આપણે કીધું કે અનુમાન કરો આમાંની કઈ બંગડી તમારા માપની છે આમાંથી અનુમાન કરવાનું છે કે તમારા માપની આમાંથી કઈ બંગડી છે હવે આપણે કીધું છે કે એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો શું તમારે શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકશે તમે કોઈ એક તાર લઈ અને બંગડી બનાવો તમારા મમ્મી કે તમારા ટીચર પહેરી શકે તો પહેરી શકે નહીં કારણ કે તે તો વળી જાય તો અહીં લખીશું ના પછી આપણને કીધું છે કે બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા કરી શકો છો બંગડીથી તો વર્તુળ દોરી શકાય પણ હજી એવી બીજી કઈ કઈ વસ્તુઓ હોય કે તેના દ્વારા આપણે વર્તુળ દોરી શકીએ તો જુઓ બાળ મિત્રો સિક્કા બટન ગ્લાસ ડીશ વાટકો વીટી કપ અને ગોળ ઢાંકણું આ બધી વસ્તુઓ છે તેનાથી આપણે વર્તુળ એટલે કે ગોળ કરી શકીએ હવે આપણને એવું કીધું કે આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો હવે કીધું કોઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું આ બધી વસ્તુઓ લીધેલી છે એમાં સૌથી નાનું વર્તુળ શેનાથી બન્યું તો બટનથી સૌથી નાનું વર્તુળ બન્યું અને કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું તો ડીસ છે તેનાથી સૌથી મોટું વર્તુળ બને હવે આપણને કીધેલું છે માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો અહીં જે બંગડી આપેલી છે તેને માપપટ્ટીથી આપણે એની ત્રિજ્યા માપવાની છે તો જુઓ આ વર્તુળનું કેન્દ્ર છે અહીં આપણે માપપટ્ટી રાખીશું તો જુઓ આ ઝીરો ઉપર રાખીએ અને આ માપીએ તો એક પોઈન્ટ પાંચ એક પછી પાંચ આંકા છે એટલે તેને આપણે એક પોઈન્ટ પાંચ ગણીશું તો અહીં ત્રિજ્યાની લંબાઈ માપો તેની સામે લખીશું કે આ બંગડીની ત્રિજ્યા છે એક પોઈન્ટ પાંચ હવે જુઓ માપપટ્ટીની મદદથી બંને માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટીની મદદથી તેની ત્રિજ્યા માપવાની છે હવે એમ કીધું કે લીલા રંગના વર્તુળની ત્રિજ્યા તો જુઓ આ જીરો અહીં વર્તુળનું કેન્દ્ર છે ત્યાં જીરોથી રાખીએ અને અહીં સુધી જોઈએ તો તેની ત્રિજ્યા એક સેમી છે તો અહી લીલા રંગના વર્તુળ છે તેની માપટ્ટી રાખીશું અને અહીં જોઈશું તો એક પોઈન્ટ પાંચ સેમી થાય છે તો વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા સામે લખીશું એક પાંચ સેમી તમારા પાઠ્યપુસ્તકમાં તમે સાથે લખતા જજો અહીં વર્તુળનું કેન્દ્ર હોય ત્યાં તમારે માપ પટ્ટી આ જીરો મૂકવાનું અને ત્યારબાદ ત્યાં સુધીનું તમારે માપ લેવાનું કેન્દ્ર એ જીરો મૂકી દેવાનું તો વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા એક પોઈન્ટ પાંચ સેમી હવે જુઓ આપણને કીધું કે શોધો સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો શું સાયકલ કે બધા પૈડાની સરખી છે તો જુઓ સાયકલ અને બળદગાડાના પૈડાની ત્રિજ્યા અલગ અલગ હોય છે સાયકલના બંને પૈડાની ત્રીજિયા સરખી હોય અને બળદગાડાના બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય પણ સાયકલ અને બળદગાડાના બધા પૈડાની ત્રીજિયા અલગ અલગ હોય છે પછી જે તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે તો તમે ટ્રેક્ટર પણ જોયેલું હોય અને રોડ રોલર પણ જોયેલું હશે તો અહીં હા પછી તમે જોયેલું હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું છે તો સૌથી મોટું પૈડું રોડ રોલરનું છે શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે તો જવાબ આવશે ના હવે જુઓ બાળ મિત્રો અહીં ચિત્ર આપેલું છે અહીં કાલી અને આ લાલી એવી બે બકરી છે તે અહી દોડા વડે બાંધેલી છે આ લાકડીમાં દોડું બાંધી અને આ કાલી અને લાલી ને બાંધેલી છે તો લાલી અને કાલી દોડા વડે થાંભલા સાથે બાંધેલી છે કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે હવે જુઓ બાળ મિત્ર જેનું દોરડું લાંબુ હોય તે વધારે દૂર જઈ શકે એટલે કાલીને વધુ ઘાસ ખાવા મળશે પછી આપણને છે દલજીતની ડિઝાઇન દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે તેની બહેન આવીને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડશે જુઓ ભાઈ મિત્રો આ બધી જે ડિઝાઇન છે તે બનાવવા તમારે

છોકરી છે તેનું નામ નૈના છે આ નૈના જે છે તે વર્તુળ બનાવી રહી હતી રવિએ તેની પાસે રબર માંગ્યું અહીં તે વર્તુળ બનાવે છે પણ રવિ છે તેણે તેની પાસે રબર માંગ્યું તેણે તેનું પરિકર બાજુમાં મૂક્યું અને તેને રબર આપ્યું પછી ફરીથી તેણે પોતાનું વર્તુળ પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેનાથી આવું બન્યું કારણ કે આ વર્તુળનું કેન્દ્ર છે તે ફરી ગયું છે જુદી જગ્યાએ પહોંચી ગયું છે એટલે વર્તુળ સરખું બને નહીં હવે કીધું કે વિચારો દ્વારા ચિત્ર શા માટે થયું ચર્ચા કરો તો આ પરિકરનો જે અણીવાળો ભાગ હતો તે વર્તુળના કેન્દ્રથી ખસી ગયો એટલે ખસી જવાને કારણે વર્તુળની ડિઝાઇન આવી થઈ પરિકર છે તે તેના કેન્દ્રથી ખસી જાય એટલે વર્તુળ સરસ બને નહીં હવે શું વર્તુળમાં એક કરતા વધારે કેન્દ્ર હોઈ શકે તો વર્તુળમાં એક વધુ એક કરતા વધારે કેન્દ્ર હોઈ શકે નહીં એટલે જવાબ આવશે ના હવે આપણને અહીં કીધું છે કે કેન્દ્ર શોધો આ સાદિક અને સમીના પોતાના વર્તુળ બનાવવા માંગે છે અહીં બે છોકરાઓ છે તેના ચિત્ર આપેલા છે આ સાદિક અને સમીના ઈ બંનેના નામ આપેલા છે હવે જુઓ બંને પોતાના વર્તુળ બનાવવા માંગે છે આ સાદિક છે તે તેને પરિકર બનાવે છે અને આ સમીના છે એ એમ કે છે કે ના હું તો બંગડીની બંગડી નિશાન કરીને બનાવીશ તે બંગડી બનાવવા ઈચ્છે છે અને આ સાદિક છે તે પરિકર બનાવે છે હવે જુઓ તે બંને પોતાના વર્તુળ બનાવે છે અને વર્તુળ બનાવીને કાપે છે હવે તેઓ પછી તેઓએ તેમના વર્તુળો કાપી નાખ્યા પછી અહીં કીધેલું છે કે જો મારા વર્તુળમાં કેન્દ્ર છે પરંતુ તારા વર્તુળનું કેન્દ્ર ક્યાં છે અહીં આ જે વર્તુળ છે તેમાં અહીં કેન્દ્ર બતાવેલું છે આ સમીના કે છે કે ચિંતા ના કર જો હું તે કેવી રીતે શોધું છું હવે આ સમીના જે રીતે કેન્દ્ર શોધે છે તે આપણે જોવાનું છે તો જુઓ તેણે પોતાના વર્તુળને વચ્ચેથી વાળી દીધું આ જે વર્તુળ છે બંગડીથી દોર્યું હતું તેને વચ્ચેથી વાળી દીધું એના બે ભાગ પાડી દીધા પછી તે ફરી પાછું આ પ્રમાણે વાળે છે જુઓ આવી રીતે ઈ વાળી દે છે પછી તેણે વાળેલા વર્તુળને ખોલ્યું પછી વર્તુળને ખોલી નાખે છે પછી જુઓ શું તું ગડીની બે રેખા એકબીજાને થેજે છે છેદે છે તે જોઈ શકે છે તે આ સાદિકને કહે છે કે તું શું ગડીની જે બે રેખા છે એ એકબીજાને છેદે છે તે જોઈ શકે છે તો એ અહીં દેખાય છે તો આ કે છે કે હા અહીં દેખાય છે તો જુઓ

શોધો તમારા ઘરે બંગડીનો ઉપયોગ કરીને કાગળ પર હવે જુઓ આપણને કીધું છે કે સંતુલનની પ્રવૃત્તિ શું તમે રકાબી આંગળી પર સંતુલિત કરી શકો છો રકાબી હોય તેને આપણે આંગળી પર મૂકી શકીએ તો લખ્યું છે ના

સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તે ક્યાં સ્થિર થાય છે તે તમારે જોવું જોઈએ હવે છે ચકડી ફેરવવી અહીં જે બધા મિત્રો છે તે ચકડી વરસાદ આવે છે તો કઈક વિચારે છે તો જુઓ એમાં છે ઝાકીર અપુ નૈના અને ગુડ્ડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા ન હતા તેથી તેઓ કંટાળતા હતા અચાનક અપ્પુએ કહ્યું ચાલો બધા ચકડી બનાવીએ આ બધા જે બાળકો છે તે વરસાદ આવવાથી બહાર રમવા નથી જઈ શકતા એટલે એ લોકો ચકડી બનાવે છે આ જે બધા મિત્રો છે તેઓ પુઠાનો એક ટુકડો લીધો અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપ્યું પછી તેઓએ તેમાં કાણું પાડ્યું અને તેમાં દિવાસળી ભરાવી આજે મિત્રો છે તેઓએ એક ટુકડો લીધો અને દીવાસળી ભરાવી દીધી હવે જોયું આ પ્રમાણે દેખાતી ચકડીને ફેરવવા તેઓ ઉત્સાહિત હતા આજે ચકડી બનાવી તેને તેઓ ફેરવવા માટે ઉત્સાહિત હતા તો જુઓ આ જે ચકડી છે તે બનાવેલી છે આ ચકડી છે તે બનાવેલી છે છે આ ચકડી તે નૈનાએ બનાવેલી છે અને આ ચકડી છે છે તે બનાવેલી તો જુઓ આપણે અહીં કીધું છે કે વિચારો આ એણે દીવાસળી અહીં ભેરવેલી છે એમાં ભરાવી દીધી છે તો જુઓ અહીં આપણને સવાલ પૂછ્યો છે કે કોની ચકડી બિલકુલ ફરશે નહીં હવે આ ચિત્રમાં તમે જુઓ કે કોની ચકડી સાવ તો આ અને આ નૈનાની ચકડી બિલકુલ નહીં પછી ગુડુ કોની ચકડી થોડીક જ તો જુઓ આ ચકડી છે તે થોડી જ ફરશે પછી આપને કીધું છે કે કોની ચકડી સૌથી સારી ફરશે આ અપ્પુની ચકડી છે તે સૌથી સારી ફરશે કારણ કે તેમાં વચોવચ કાણું પાડેલું છે તો કોની ચકડી સૌથી સારી ફરશે તો જવાબ આવશે અપુ અને પછી આપણને પૂછેલું છે કે કોની ચકડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે તો આ અપુની ચકડી છે તેમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે તો અહીં આપણે લખીશું કે કોની ચકડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે તો જવાબ આવશે અપુની હવે જુઓ બાળ મિત્રો તમને પણ કહ્યું છે કે તમે જાતે ચકડી બનાવો તમે પણ તમારી પોતાની ચકડી બનાવીને આ રીતે રમત રમો સારી રીતે ફરી શકે તેવી ચકડી બનાવવા તમે ક્યાં કાણું પાડશો તો આવી સરસ મજાની ચકડી બનાવી હોય અને ફરે એવી બનાવી હોય તો તમારે વચ્ચો વચ કેન્દ્રમાં કાણું પાડવું પડે તમે બધા ઘરે આવો પ્રયત્ન કરજો કે જાતે ચકડી બનાવી અને તેને ફેરવજો હવે જુઓ બાળ મિત્રો આ સાથે આ પ્રકરણ આઠ છે તે પાઠ્યપુસ્તકમાં અહીં પૂરું થાય છે આ સાથે આ પ્રકરણ પણ આ સાથે આ લેક્ચર પણ આપણો અહીં પૂરો થાય છે તો આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું આવજો